અમરેલી જિલ્લાના ગ્રામીણ ડાક સેવકો આગામી 25 થી અચોક્કસ મુદતની હડતાલ પર. અમરેલી વિવિધ સ્કૂલોમાં યોજાયો વિશ્વ પુસ્તક દિન. હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક. અમરેલીમાં આવેલ જનસેવા કેન્દ્રમાં માત્ર 2 બારીઓ ખોલીને આધાર કાર્ડ કાઢી આપવામાં આવે છે, જેના કારણે અમરેલીના નાગરિકોને પરેશાની પડી રહી છે. વૃદ્ધો મહિલાઓ સહિત તમામ નાગરિકોને જનસેવા કેન્દ્રના ધક્કા ખાવા પડે છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારની આધાર કાર્ડ માટેની કામગીરીમાં અમરેલી મામલતદાર ઓફિસમાં જનસેવા કેન્દ્રમાં અરજદારોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. ઓફિસમાં હાલ અમરેલી તાલુકાના 71 ગામની વસ્તી 2,50,000 તથા અમરેલી શહેરની વસ્તી 1,25,000 એમ કુલ મળીને 3,75,000 લોકોની કામગીરી થઈ છે. તેમાં ફક્ત 2 બારીમાં કામ ચાલુ હોય અને તેમાં પણ ઘણીવાર 1 બારી પર કામ ચાલુ હોય છે. આ બાબતને ધ્યાનમાં લઈને અમરેલી જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખે કલેક્ટરને પત્ર આપીને આ બાબતે ગંભીરતાપૂર્વક નોંધ લેવા માંગ કરી છે. પેટ્રોલિયમ મંત્રાલય હવે પેટ્રોલ અને ડીઝલની હોમ ડિલિવરી કરવાનું વિચારી રહ્યું છે. મિનિસ્ટ્રી દ્વારા શુક્રવારે આ અંગે ટ્વીટ કરવામાં આવ્યું કે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગે છે, લોકોનો સમય બરબાદ થઈ રહ્યો છે. આ સ્થિતિમાં પ્રી બુકિંગ કરાવનાર ગ્રાહકોને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની હોમ ડિલિવરી કરવાની સ્કીમ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ગ્રામીણ ડાક સેવકો આગામી 25મીથી અચોક્કસ મુદતની હડતાલ પર જશે. જિલ્લાની 315 જેટલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા 600 જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાશે. આગામી તારીખ 23મીએ એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગ્રામીણ ડાક સેવકો માટે 7મા પગાર પંચ માટે કમલેશચંદ્ર કમિટીનું ગઠન કરાયું હતું, પરંતુ તેના અહેવાલ લાગુ કરેલ નથી. તેને તાકીદે લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. હડતાલને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં રજીસ્ટર, વીમા લાઇટ બિલ, મની ઓર્ડર સહિતની સેવાઓ ખોરવાઈ જશે, જેને પગલે ગ્રામ્ય વિસ્તારોના લોકોને મુશ્કેલી વેઠવી પડશે. આજે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે અમરેલીની ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત અમરેલીની સંસ્થાઓ તેમજ વિવિધ સ્કૂલોમાં તેની ઉજવણી કરવામાં આવી હતી. ઓક્સફર્ડ સ્કૂલમાં યોજાયેલા આ પુસ્તક દિનમાં વસંત મોવલિયા તેમજ હરીશ બાવીસીએ હાજરી આપી હતી. આ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. રશિયાના મહાન લેખક લિયો ટોલ્સટોયના પુસ્તક વોટ ઇઝ ટુ બી ડન, એટલે કે ત્યારે શું કરીશું, ના વાંચનથી પ્રેરાય અને ગુજરાતી સાહિત્યકાર દર્શક એને પ્રકૃતિ એનામાં પ્રકૃતિ પ્રેમ વિકસ્યો. આમ ગાંધીજીની આત્મકથા એ સત્યના પ્રયોગો, અબ્દુલ કલામની આત્મકથાત્મક પુસ્તક એટલે કે અગનપંખ,
કેશોદ ખાતે તારીખ 20 ના રોજ સાંજે 5 કલાકે વેપારી મહામંડળના પ્રમુખ નારણભાઈ લાડાણી, ઉપપ્રમુખ માલેકભાઈ બારિયા તેમજ વિરમભાઈ ઓડેદરાના વડપણ હેઠળ શહેર ભાજપ પ્રમુખ હરીન ચોવટિયા, નિરંજન પીપલિયા તેમજ નગરપાલિકા દંડક યોગેશ સાવલિયા સાથે કેશોદના રસ્તા ઝડપથી બનાવવા બાબતે ચર્ચા વિચારણા અને બેઠક યોજાણી. શહેરમાં ચાલી રહેલ ગટરની કામગીરીથી બધા રસ્તાઓ વેરવિખેર હાલતમાં હોવાથી નગરજનોની હાલત કફોળી અને દયનીય સ્થિતિમાં છે, ત્યારે આ બાબતનું સુખાકારી સમાધાન થાય અને ઝડપથી રસ્તાઓ બને એટલા માટે વેપારી મંડળ દ્વારા નગરપાલિકાના સદસ્યો, ગટર શાખાના અધિકારીઓ, વેપારીઓ તેમજ શહેર શ્રેષ્ઠીઓનું મીટિંગ મળેલ હતી, જેમાં લોકોને પડતી મુશ્કેલીઓ પ્રત્યે હમદર્દી બતાવતા ચોમાસા પહેલા કામ પૂરું કરવાની બાંયધરી આપવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા પ્રમુખ લાભુબેન નિરંજનભાઈ પીપલિયા, આજે અમે વેપારીની મિટિંગ કરી છે તો વેપારી માટે અમે એટલું કે વેપારીનો સાથ સહકાર પૂરેપૂરો મળે છે અને અમે જૂન મહિનામાં પણ અમારું કામ પૂરું કરવાનું છે અને 160 કારના રોડ ચાલુ છે ત્યારે ડામર રોડ, સીસી રોડ, મેટલિંગ બ્લોક રોડ એમાં અમે કોન્ટ્રાક્ટરને પણ કહીએ છીએ કે અમારે કામ ચાલુ જ રાખવું છે, કારણ કે અમારે જૂન મહિના આ બધું કામ અમારે પૂરું કરવાનું છે. અને તો એમના કોન્ટ્રાક્ટરો પણ રાતના કોન્ટ્રાક્ટરોના મજૂર છે ને રાતના આવતા નથી, તો અમે તો રાતના પણ અમે તો જાગી અને કામ પૂરેપૂરું કરવા માગી ઈચ્છા એ મારી બધેરી એવી છે. અને બીજા નંબરમાં કે વેપારીઓ સાથ સહકાર અમને પૂરેપૂરો આપે અને અમારે પણ એવી બાંધણી છે કે અમે નગરપાલિકા ઝડપથી અમે કામ પૂર્ણ કરીએ, કારણ કે ચોમાસું જૂન મહિનામાં 15 થી અમારે આ બધું કામ અમારે પૂર્ણ કરવાનું છે, તો અમારે બધાનો સાથ સહકારથી. કેશોદ શહેર ભાજપ મહામંત્રી જમનભાઈ લાડાણ આજ રોજ કેશોદ શહેરના વેપારી મહામંડળ તેમજ નગરપાલિકાના પદાધિકારીઓ સંયુક્ત ઉપક્રમે મિટિંગ મળતા આજરોજ વેપારીનો પૂર્ણ સાથ સહકાર અને નગરપાલિકાના જે કંઈ કામો ચાલી રહ્યા છે તેમાં વેપારી મહામંડળ પોતાનો અથાગ પ્રયત્ન કરી અને સાથ સહકાર આપી રહી આવી જ એક નમ્ર વિનંતી કેશોદની જાહેર જનતાને. છત્તીસગઢના રાયપુરના અમલીહીડ કૃષ્ણાપુરીના એક મકાનમાં બુધવારે સવારે એક જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં 4 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સારવાર દરમિયાન એક વ્યક્તિનું હોસ્પિટલમાં જ મૃત્યુ થઈ ગયું હતું. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બારીના કાચ પણ તૂટી ગયા હતા. આજુબાજુમાં મૂકેલા સામાન પણ વેરવિખેર થઈ ગયો હતો. વડિયા પંથકમાં થોડા દિવસ પહેલા ગરમીનો પારો થોડો નીચે ઉતર્યો હતો, જેને પગલે લોકોએ રાહત અનુભવી હતી. જોકે ગઈકાલથી ફરી પારો ઉચકાતા આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. અહીં બપોરના સુમારે જાણે બજારો અને માર્ગો પર કુદરતી કર્ફ્યુ હોય તેવું લાગી રહ્યું છે. શ્રી રવિરંગલ ધામ દડવા ખાતે મહાકાળી માં તથા અન્નપૂર્ણા માતાજીના પ્રાણ પ્રતિષ્ઠાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ માં રાંદલના 108 લોટાનું પણ ભવ્ય આયોજન ધીરેશભાઈ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર રાત્રિના ભવ્ય સંતવાણી તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં આજુબાજુના ગામના સંતો, મહંતો તેમજ ભાવિ ભક્તોએ ખાસ હાજરી આપી હતી. કલાકાર મિત્રો, આપણે જે મુરલીભાઈ તારો કાળ તૂટ્યો કાચો તું આહિર થી જાણ ભારતી
ਆ ਮੈਨੂੰ ਤਾੜੇ ਵੀ ਭੂਮਿਕਾ ਸਿੱਧੇ ਰਵੀ ਰਾਂਦਲ ਨੇ ਦੜਵਾ ਨੇ ਭੂਮੀ ਨੇ ਪ੍ਰਣਾਮ અમારા શિષ્ય તરીકે અને સાધુ તરીકે જેની લાયકાત એવા દિનેશપુરી બાપુ નીતાબેન કાળુ બાપુ તેમજ સાધુ સમાજના દરેક ક્ષેત્રમાંથી આવેલા સંતો बोली रांदल मात की दा दा दा। बोल ऐसे સાસરે જાતી હોય ત્યારે એની બધી જુના એના સંભાળના હોય ત્યારે ઘર સાથે એવું યાદ કરતો એક ગીત છે ભાઈ શ્રી ગીતલાલ ભાઈ નું ખુબ જ ફેમસ ગીત છે એના તો કરવું છે માતા મીના ની હાજરી છે ત્યારે બહુ સુંદર એમ ધૂન ધૂનમાં ભજન અને બધું લેયર કરાવી દીધી બધાને અક્ષય બાપો એ મંડળ નું સન્માન કરી રહ્યા છે આપણે જોરદાર તાળીઓ વિરાટ છે અમને વધાવીએ માં ભગવતી અન્નપૂર્ણા માતાજી ધૂન મંડળ જે અહીંયા ધૂન લઈને આવ્યું હતું અને અમારો ગઢવી છેલ્લા 22 વર્ષથી અમે આ ધૂન મંડળ આપી છીએ અને હજી સુધીમાં અમે દર મહિનાના અંગ્રેજી મહિનાના પહેલા મંગળવારે માતાજીના ધૂનનો કોઈ પણ ગામમાં કાર્યક્રમ કરવી જ્યાં અમને વાયક આવે ત્યાં અને અમારી ધૂનની અંદર 1 રૂપિયાથી માંડીને 1,25,000 રૂપિયા સુધીનો ફાળો આવ્યો છે પ્રાકૃતિક સંપત્તિને જાળવવી ખૂબ જરૂરી છે આ પીઢીમાં ભગવાન દ્વારા બનાવવામાં આવેલ સૌથી બુદ્ધિમાન કૃતિ માણસ છે પોતાની માનવતા અને પોતાના ગ્રહનું ધ્યાન રાખવાનું માણસ ભૂલી ગયો છે ધરતી જેણે જીવન આપ્યું આજ એ જ ધરતીની સંપત્તિનો નિર્દયતાપૂર્વક ઉપયોગ કરવામાં આવે છે પોતાના ગ્રહના મહત્વ માટે માનવ જાતિને જાગૃત કરવા માટે પૃથ્વી દિવસના રૂપમાં 22 એપ્રિલને નિશ્ચિત કરવામાં આવી છે
અત્યાર સુધી સમજ આવે સમજ માટે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર.